સંસ્કારિત કરું છું. સેલેશન બે નેચર નંબર એક રેસ્ટોરન્ટ ચાર એમાં બી ક્યુ ચેપ્ટર ચાર છે તો કે ચેપ્ટર નંબર અગિયાર પડ્યા અને આના બારેમાં આપણી ફેસબુકમાં પેજ નંબર 126 અને 127 ઉપર આજે આપણે જોવાનું છે. આમાં આપણે ગુણ્યા અને ભાગાકાર વગેરે ઘણી આવતા હોવા જોઈએ કેમ કે આ ચેપ્ટરમાં ગુણાકાર અને ભાગાકાર વિશેની વાત કરવામાં આવે છે. ચાલો આપણે આ પેજ નંબર 126 ઉપર તમને બ આપેલું છે એમાં રકમ વાંચું છું. એ બધાએ એક ખોખામાં સાબુના 85 લાટા સમાય શકે બરાબર. એક ખોખામાં સાબુના 85 લાટા સમાય શકે બરાબર છે. શેરીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે. તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે એ આપણે કહેવાનું છે. તો 85 સાબુના લાટા બરાબર. તો 85 એકા 85 85 સાબુ એક ખોખામાં ગોઠવાઈ ગયા. હવે બીજું ખોખું એટલે પાછળ એમાં બીજા 85 સાબુ ગોઠવાશે તો એ કેટલા થશે 170. પછી 3 × 85 એટલે પાછા ત્રીજા ખોખામાં 85 લાટા ગોઠવવાના છે એટલે કેટલા આવશે 295. પછી ચોથું ખોખું એમાં 85 લાટા ગોઠવવા છે કેટલા થશે 340. હવે કુલ લાટા કેટલા આવ્યા 338 બરાબર. તો 85 સાબુ ચાર ખોખામાં આપણે સમાવી એક ખોખામાં 85 પાછા બીજા ખોખામાં 85 પછી ત્રીજા ખોખામાં 85 અને ચોથા ખોખામાં 85 એટલે કુલ 340 લાટા છે એટલે ચાર ખોખામાં સમાઈ શકે બરાબર છે. તો આપણી પાસે કુલ સાબુના લાટા કેટલા છે 338. તો લખવાનું 338 સાબુના લાટા ગોઠવવા ચાર ખોખા જોઈશે બરાબર છે. આવી જશે બધાને. હવે આ પછી ક મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. મનપ્રીત એનું ઘર બનાવે છે તો એમાં સિમેન્ટની જરૂર પડે તો એ સિમેન્ટ કેટલો વપરાય છે તો કે 1500 થેલી. હવે એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે. હવે મનપ્રીતને ઘર બનાવવું છે તો એને સિમેન્ટ કેટલું જોશે 1500 થેલી બરાબર છે. હવે એ ઘરે કેમ લઈ આવે તો કે ખટારામાં ખટારામાં એક સાથે 250 થેલીનો સમાવેશ થાય છે તો 1500 થેલી સમાવવા માટે ખટારાને કેટલી વખત ફેરા કરવા પડે તો પહેલા કારણે 250 ગુણ્યા એ પહેલા ફેરામાં 250 સિમેન્ટની થેલી આવી ગઈ પછી પાછા બીજા ફેરામાં 250 એટલે પહેલો ફેરો અને બીજો ફેરો થઈને 500 થેલી થઈ ગઈ બે ફેરામાં પછી 250 ગુણ્યા 3 એટલે 750. 250 ગુણ્યા 4 એટલે 1000 થેલી ચાર ફેરામાં આવી ગઈ. પછી આપણે હવે 1500 થેલી જોઈએ ને તો 250 ગુણ્યા 5 કારણ પાછો ફેરો કરો છે એમાં પાછી 250 થેલી આવી તો કુલ કેટલી થેલી આવી ગઈ 1250. પછી હજી ઘટે છે વધારે હજી છૂટો ફેરો કરીને 250 થેલી લઈ આવે છે તો 1500 થેલી 6 ફેરામાં પહોંચી ગઈ બરાબર. તો કેટલા ફેરા થાય ઘટાડાને ઘટાડાને 6 ફેરા થશે. હવે શું કીધું કે વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે તો મંત્રી વાહક ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે એક ફેરાના 500 રૂપિયા. તો આપણે ઉતારો છે તે 6 ફેરા કરે છે તો 500 રૂપિયા 6 દેવા પડશે બરાબર છે એટલે 3000 રૂપિયા બાર થશે. સમજાઈ ગયું બધાને બરાબર છે. આમાં ગુણાકાર કરવાની રીત ચાલે છે. હવે એના પછી ગંગુ મીઠાઈ ગંગુ મીઠાઈ છે એ ગંગુભાઈ છે તો એ મગજ મારા આવે તો એના માટે મીઠાઈ બનાવે છે. મીઠાઈમાં શું બનાવે છે તો કે લાડવા બનાવે છે બરાબર. હવે એ લાડવા બનાવી દીધા પછી એક થાળમાં 80 લાડવા ભરી આવે એક થાળમાં 80 લાડુ ભરે છે તો એક ખોખામાં 4 લાડુ ભરવાનું કીધું આપણે એક ખોખામાં 4 લાડુ ભરવાનું
चार बार पेपर हुआ 23 से 23 में चार चार बार तो कुल कितना लाड दो से आपने मान लिया कितना मान लिया हर बार कितना लाड भैया ऐसे तो 23 को भाग छे ते आई चार बार दो बार बार उत्तर छे इनकी दूसरी के सुमा भी है 23 में ना तो मां बड़ा पूर्ति छे तो क्या 23 से 23 को खा मां पांच लाख की समय छे बराबर ना आपके पास में ये सी लाख छे तो 19 को खा कोई नहीं त्यारे हम मिठाई समय जाए 19 को खा मां ये सी लाख समय था से सॉरी 20 को खा मां 20 को खा मां ये सी लाख समय हमें ना पची कितनी वधारे मिठाई की जरूरत पड़ से तो के अये ना बराबर अपने से कोई से सुमा भी है त्रेविस में ना तो मां बड़ा पुती छे એટલે કે આ મીઠાઈ એટલી છે કે જે 23 से 23 को खाना समय जाए तो के ना बराबर हजी 12 लाडवा पुते जो 23 को खाना कुल 12 लाडवा समय सके और आपके पास ये सी लाडवा छे तो आपने 12 लाडवा हजी कोखा पूरा करवा माटे જોશે કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે કે 12 લાડવાની જરૂર પડે આપની પાસે 80 લાડવા છે તો કેટલા જોઈએ હજી કે 12 લાડુ આપની જે બતાવીને અમે એના પછી બંકુ પાસે એક મોટું કોકુ પણ છે જેમાં તેને 12 લાડવા ભર્યા છે બંકુ પાસે એક મોટું કોકુ છે એક નાના નાના કોકા છે 23 કોકા એમાં એ ચાર ચાર લાડવા સમાવી શકે હવે એક મોટું કોકુ છે કે જેમાં એ 12 લાડવા ભરી શકે तो 60 लाडवा भरवा हो तो तेने आमा कितना कोखा नी जरूरत पड़े तो 60 भागा 12 तो 12 पंचा ने 60 तो 5 कोखा नी जरूरत